આ તરફ યુએસ રાષ્ટ્રપ્રમુખ આવશે અમદાવાદ, તેને લઈને હાલ મહત્વની બેઠક મળી છે. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠક કરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલયમાં આ બેઠક યોજાઈ છે, જેમાં એએમસી કમિશનર, સીપી અને તેમજ અધિકારીઓ હાજર રહ્યા છે. જીસીએ સેક્રેટરી ધનરાજ નથવાણી પણ તેમાં હાજર છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ હાજર છે. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્યારે ભારત આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને ગુજરાત પ્રવાસે પણ તેઓ આવશે. ત્યારે એરપોર્ટ સર્કલ થઈને તેઓ શાહીબાગ કેન્ટોનમેન્ટવાળા રસ્તેથી પસાર થશે. ત્યારબાદ તેઓ પહોંચશે ગાંધી આશ્રમ. આ કાફલો ધીમે ધીમે આગળ વધતા ગાંધી આશ્રમ થઈને હાસોલ પહોંચશે. ત્યારબાદ ઇન્દિરા બ્રિજ પરથી પસાર થઈ ભાટ સર્કલ જઈ મોટેરા ગામ જઈ મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને જ્યાં અહીં કેમ્પ છો ટ્રમ્પ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. અને લગભગ આ કાર્યક્રમમાં 50,000થી વધારે લોકોની ઉપસ્થિતિના સંકેત છે. ત્યારે ટ્રમ્પના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાથી આ ડેલિગેશન એરપોર્ટ પહોંચી ચૂક્યું છે. એરપોર્ટના રનવેની પણ સમીક્ષા કરવામાં આવી છે. તો વિદેશ મંત્રાલય અને એસપીજીના અધિકારીઓ પણ તેમાં જોડાયા છે. કેન્દ્રમાંથી એક પછી એક ટીમ અમદાવાદ આવી રહી છે અને આજે પણ વિદેશ મંત્રાલય, એસપીજી અને ચીફ પ્રોટોકોલની ટીમ છે અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે અને રનવેનું પણ આખું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે બંને મહાનુભાવો આવે છે તેની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય અને કઈ રીતના પ્રોગ્રામ રહેશે તેની તમામ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. કેમેરામેન સાગર સાથે વિભ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ટ્રમ્પના આગમન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રમ્પના અંગરક્ષકો આજે અમદાવાદ આવશે, જેમાં ક્યાં કેટલો સમય ફાળવવો શું જોવું તે નક્કી થશે. અમેરિકાની સિક્રેટ એજન્સી નક્કી કરશે. મોટેરા સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને પોલીસ વેરિફિકેશન બાદ જ આમંત્રિતોને પ્રવેશ આપવામાં આવશે. સાથે જ નામ અને સરનામાની વિગત હશે તો જ તેઓને પ્રવેશ મળશે. સ્ટેડિયમમાં 100 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર નખાયા છે. તો ટ્રમ્પ સાથે 250 પ્રતિનિધિઓ પણ આવશે. શહેરની 900થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એકલવ્ય સોફ્ટવેરથી બાજ નજર રાખવામાં આવશે. વિદેશી વ્યક્તિઓની માહિતી ભેગી કરવામાં આવશે. તો એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પના પ્લેન આવ્યા બાદ આવતી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવશે અને ટ્રમ્પ નીકળ્યા બાદ લેન્ડિંગ અને ટેકઓફની મંજૂરી મળશે. તો રિવરફ્રન્ટ પર ટ્રમ્પના આગમન બાદ ટ્રેન રોકી દેવાશે. ચોવીસમી ફરવરી આવનારા જે છે એ દિવસના કાર્યક્રમ માટે મુખ્ય સચિવશ્રીના નેજા હેઠળ આપની રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે અને એમાં ભારત સરકાર, સુરક્ષા એજન્સીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ક્રિકેટ એસોસિએશન બધાના સાથ રહીને એ આયોજન કરવામાં આવી રહ્યા છે અને કાર્યક્રમ સારી રીતે પૂરું થાય અને લોકોને ખૂબ આસાનીથી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ નેમથી રાજ્ય સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી. બંદોબસ્ત 3-4 જગ્યાએ અગત્યની, જે એરપોર્ટ બંદોબસ્ત છે, રોડ શોનો બંદોબસ્ત છે, સાબરમતી આશ્રમનો બંદોબસ્ત છે, મોટેરા સ્ટેડિયમનો બંદોબસ્ત છે, ટ્રાફિકનો બંદોબસ્ત છે, એમ અલગ અલગ વિભાગોમાં બંદોબસ્તનું જો એક સર્વેયુ કરવામાં આવે તો લગભગ 25થી વધારે આઈપીએસ અધિકારીઓ, 65 જેટલા એસીપી કક્ષાના અધિકારીઓ, 200 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 800 જેટલા પીએસઆઈ અને લગભગ 10,000 જેટલો પોલીસ ફોર્સ તૈનાત કરનાર છે.